ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા આવી ગયા હને નવું નવું શીખવા માટે? તો તમને આજે હું કંઈક નવું શીખું છું. જો તમે કયા વિડીયોમાં પ્રયોગ જોયા ને, પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ, પછી દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ, એ પ્રયોગ જોયા ને, તો આજે હું તમને હવા ચક્કી રોકે છે તે વિશેના પ્રયોગ તમને બતાવીશ. તમે ધ્યાનથી જોજો. હા બાળકો, આ મારા હાથમાં શું છે? ફુગ્ગા છે. શું છે? ફુગ્ગા છે ને, સળી પર લગાવેલા. કેટલા ફુગ્ગા છે? બે ફુગ્ગા છે. કેટલા ફુગ્ગા છે? બે. એક ગુલાબી અને એક કેસરી. જુઓ, બંને ફુગ્ગા સરખા દેખાય છે ને. હા, હવે જોજો હું શું કરું. તો એક ફુગ્ગામાં, હવે જોજો તમે, હે, એક ફુગ્ગામાંથી હવા કાઢી નાખી. હવે જો કાચું કેવું થાય છે. હા, નમી ગયું ને. તો કેમ નમી ગયું? કારણ કે આ ફુગ્ગામાં હવા ભરેલી છે. જો આ ફુગ્ગામાંથી આપણે હવા કાઢી નાખી ને, તો હવા કાઢી નાખી એટલે એ બાજુનું ઊંચું થઈ ગયું અને આ ફુગ્ગામાં હવા ભરેલી છે એટલે એ બાજુનું નમી ગયું. પહેલા બંને સરખા હતા ને ફુગ્ગા. હવે જુઓ, એક બાજુનું હવા કાઢી નાખ્યું અને એક આ ફુગ્ગામાં હવા છે એટલે એ નમી જાય છે. તો તમને ખ્યાલ આવ્યો ને કે જો ફુગ્ગામાં હવા ભરેલી છે એટલે હવા જગ્યા રોકે છે. સમજ પડી ને બાળકો? આપણે હવે બીજો પ્રયોગ છે. જુઓ, અહીં જુઓ, આ મારી પાસે શું છે? માચિસના બોક્સ છે. અને આ શું છે? ફુગ્ગા છે. શું છે? ફુગ્ગા છે. જો હવે આ એક ફુગ્ગાને હું આની અંદર મૂકી દઉં છું. જો છે ને, આવી ગયો ને. હવે આને બંધ કરી દે. હવે બીજો ફુગ્ગો આપણે ફૂલવીશું. જુઓ, ફૂલી ગયો ને ફુગ્ગો. હવે આ ફુગ્ગાને, આ ફુગ્ગામાં શું હતું? ફુગ્ગાને આપણે આની અંદર મૂકીશું. જો મુકાય છે? આમાં મુકાય છે? નથી મુકાતો ને. કેમ આમાં નથી સમાતો ને ફુગ્ગો? કેમ? હા, કારણ કે આ ફુગ્ગામાં આપણે હવા ભરી ને એટલે હવા પણ જગ્યા રોકે છે. જો આ ફુગ્ગામાં સમાઈ ગયો ને, કેમ? તો આ ફુગ્ગામાં હવા નથી. જ્યારે આ ફૂગ્ગો આપણે હવા ભરીને મેં અને ફૂલવો ને એટલે આમાં હવા ભરેલી છે એટલે આ માચિસની બોક્સમાં સમાતો નથી. હવે તમને ખ્યાલ આવી ગયો ને કે હવા જગ્યા રોકે છે, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, જો હવે આપણે બીજો પ્રયોગ કરીએ. જો અહીં જુઓ, આ પાણીની ટપેલી છે ભરેલી અને આ ખાલી બોટલ છે. હવે હું આ બોટલને ઊંધી કરું છું અને પાણી ભરું છું. જુઓ તો પાણી ભરાય છે, પાણી ભરાય છે બોટલમાં? નથી ભરાતું ને. જો બોટલ તો ખાલી છે.
હવે જુઓ આ બોટલ ને હું આડી કરીશ, જોજો હો, જો આ શું થાય છે, આ પાણીના પડપોટા છે ને એ હવા છે, બોટલ માંથી હવા નીકળી ગઈ છે અને જગ્યા થઈ ગઈ છે બોટલ માં. જુઓ હવે પાણી ભરાઈ ગયું ને, છે ને, કેમ તો પહેલા બોટલ માં હવા ભરેલી હતી એટલે જગ્યા હતી નહીં, પણ જેવી આપણે આડી બોટલ કરી એટલે હવા બહાર નીકળી ગઈ અને પાણી માટે જગ્યા થઈ ગઈ. જોયું ને, તો હવા પણ જગ્યા રોકે છે, તમે જોયું ને. તમારો બીજો પ્રયોગ જોવો છે તો ચાલો અહીં જુઓ. જો આ પાણીની ટબેલી છે અને આ કાચનો ગ્લાસ છે. જો હવે હું આ ગ્લાસથી હું પાણી ભરું છું, પણ પહેલા હું ગ્લાસને ઊંધો કરી દેવું છું. જુઓ તો હવે જો પાણી ભરાયું નહીં, ભરાયું ને, કેમ, જો હવે આ ગ્લાસને હું આડો કરું છું. જુઓ તો એ આ પાણીના પડપોટા છે ને એ શું છે, હવા હતી એટલે ગ્લાસમાંથી હવા બહાર નીકળી ગઈ અને પાણી માટે જગ્યા થઈ ગઈ એટલે પાણી ભરાયું. પહેલા ભરાયું નહોતું ને, હા, એટલે હવા પણ જગ્યા રોકે છે. બાળ મિત્રો, તમે જોયું ને હવા પણ જગ્યા રોકે છે. તમે ફુગ્ગા વાળો પ્રયોગ, માચિસ વાળો પ્રયોગ અને પાણીની બોટલ વાળો પ્રયોગથી તમે જોયું ને, તો એવા જ પ્રયોગ તમે તમારે મમ્મીની મદદથી તમે કરજો. આપણે ફરી મળીશું.